પ્રેસ અને મીડિયાના મિત્રોનું આજની આ પ્રેસ કોન્ફરન્સમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. નવરાત્રિના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે નવરાત્રિની આપ સૌને અને આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના વાલા સજ્જનો સન્નારીઓ અને યુવાન સાથીઓને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. માતાજીના આશીર્વાદ બન્યા રહે. અનિષ્ટ અને ઈષ્ટની જ્યાં લડાઈ આવે ત્યાં ઈષ્ટનો વિજય થાય એવા માના આશીર્વાદ મળે ગુજરાતમાં એવી પ્રાર્થના કરું છું. અમારા પ્રભારી સિનિયર મોસ્ટ જનરલ સેક્રેટરી એઆઈસીસીના સાંસદ પૂર્વ કેન્દ્રીય મંત્રી મુકુલ વાસનિકજી, કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા, એઆઈસીસીના અમારા સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી સેક્રેટરી આદરણી ભૂપેન્દ્ર મરાવીજી, અમારા કાર્યકારી અધ્યક્ષ ભાઈ શ્રી ઇન્દ્રવિજયભાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ ભાઈ શ્રી અતુલભાઈ, ભાઈ ભીખુભાઈ, અમારા સિનિયર સાથી મીડિયા ડિપાર્ટમેન્ટના ચેરમેન ભાઈ શ્રી મનીષભાઈ દોશી, ઉપસ્થિત તમામ કોંગ્રેસ પક્ષના આગેવાનો અને સાથીઓ, અમારી આ મિટિંગનો દોર અમે જુદા જુદા ઝોનમાં અમારા જિલ્લાના જે મહત્વના આગેવાનો છે એની એક કેટેગરી બનાવી છે અને એ કેટેગરી વાઇઝ ક્યાંય 100, 125, ક્યાંય 150 વ્યક્તિઓ સાથે સીધું ઇન્ટરેક્શન, સીધો વાર્તાલાપ, જે લોક પ્રશ્નો છે એ સંદર્ભની માહિતી મેળવીએ છીએ. અમારું સંગઠન વધુ મજબૂત બનાવવા માટે શું શું કરવું જોઈએ, કેટલીક અમારી અપેક્ષાઓ છે એમની ચર્ચા કરીએ છીએ, કેટલીક ચેલેન્જીસ અમારા જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ કામ કરતા આગેવાનોની છે તો એનોય પણ અમારા સાથે વિચાર વિમર્શ થાય એ દ્રષ્ટિથી રાજ્યના જુદા જુદા મથકો પર રોજના 4-5 જિલ્લાઓના આગેવાનો સાથે મિટિંગો થાય છે. ઉત્તર ગુજરાતમાં અમે મહેસાણા ખાતે મળ્યા અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની ચર્ચાઓ કરી. ભરૂચમાં અમે ભરૂચ, નર્મદા વગેરે સાથે ચર્ચાઓ કરી. વિપક્ષ અતુલભાઈ રજાણીજી, ઇન્દ્રનીલ રાજગુરુજી ઓર ઉપસ્થિત પત્રકાર સાથીઓ, આપ સભી કા યહાં પર હમ સ્વાગત કરતે હૈ. પિછલે કુછ સમય સે ગુજરાત મેં હમને અલગ અલગ જિલ્લા કોંગ્રેસ કમેટી કે પ્રમુખ નેતાઓ કે સાથ ચર્ચા કા એક સિલસિલા શરૂ કિયા ઓર ઉસી કે ચલતે હુએ આજ રાજકોટ મેં હમ આયે હૈ. યહાં રાજકોટ, જૂનાગઢ, મોરબી કે સાથીઓ કે સાથ હમ બાતચીત કરેંગે ઓર ફિર કલ હમ અમરેલી મેં વહાં 3-4 જિલ્લો સે આયે હમારે સાથીઓ કે સાથ હમ બાતચીત કરેંગે કે કિસ તરહ સે યહાં જો વિભિન્ન પ્રશ્ન ગુજરાત કે લોગો કે સામને હૈ ઉસ પર કોંગ્રેસ કી ક્યા ભૂમિકા હોગી, કોંગ્રેસ કિસ તરહ કે કાર્યક્રમો કા આયોજન કરેગી ઓર સાથ હી સાથ હમારા સંગઠન કૈસે હમ ચુસ્ત દુરુસ્ત કરેંગે તાકે આને વાલી ચુનૌતીઓ કા હમ ડટકર મુકાબલા કર સકેંગે. દુર્ભાગ્ય સે યે કહેના પડતા હૈ કે ગુજરાત સે હી દેશ કે પ્રધાનમંત્રી આતે હૈ ઓર જિસ તરહ સે ઉન્હોને વાદે પિછલે 10-12 સાલો મેં કિયે વો વાદો પર ખરા ઉતરને કા કહીં પર ભી ઈમાનદારી સે પ્રયાસ ઉનકી તરફ સે નહીં હુઆ. ગુજરાતમાં 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે. અત્યારે તો એમ કહેવાય કે ડબલ એન્જિનની સરકાર છે. દેશના પ્રધાનમંત્રીશ્રી પણ ગુજરાતથી છે, દેશના ગૃહમંત્રીશ્રી પણ ગુજરાતથી છે, અને તેમ છતાં આજે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ તદ્દન પડી ભાગી છે. સલામત ગુજરાતની વાત હતી. ભૂતકાળમાં આપણે એમ કહી શકતા કે આપણી બહેન દીકરીઓ અડધી રાત સુધી કોઈપણ જાતના ડર ભય વગર હરી ફરી શકે છે, આખી રાત ગરબામાં જઈ શકે છે. અને આજે પરિસ્થિતિ શું થઈ છે કે આ સરકારની ખોટી નીતિ રીતિને કારણે આજે ગુજરાતમાં દારૂ તો
ખુલ્લેઆમ વેચાય છે, પીવાય છે, પણ આજે ડ્રગ્સનું દૂષણ, ગુજરાત જાણે લેન્ડિંગ હબ બન્યું હોય, ગુજરાત જાણે મેન્યુફેક્ચરિંગ હબ બન્યું હોય અને ગુજરાત જાણે ટ્રેડિંગનું પણ હબ બન્યું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. અને આપણે સૌએ જોયું કે ડ્રગ્સ સાથે જોડાયેલા જે પણ લોકો પકડાય છે એના ક્યાંક ને ક્યાંક કનેક્શન કમલમ સાથેના જોવા મળે છે. અને આ દારૂ ડ્રગ્સનું દૂષણ, બીજી બાજુ બેરોજગારી અને એની જ આડઅસરોથી આજે ગુજરાતમાં આપણી બહેન દીકરીઓ સલામત ના હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. આજે નવરાત્રિના તહેવાર છે, આપણે બધા માતાજીની પૂજા અર્ચન કરીએ, ગરબામાં બધા જ લોકો સહભાગી થતા હોય છે. આજે આપણી બહેન દીકરી ઘરેથી ગરબા કરવા જાય, ઘરથી બહાર નીકળે તો સલામત ઘેર પાછી કે આવશે કે કેમ, એની દરેક માતા પિતાને આજે ચિંતા છે. ગઈકાલે જ હું સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં જે 5 વર્ષની માસૂમ દીકરી પર પાશવી બળાત્કાર થયો એ પરિવારની મુલાકાતે ગયો હતો. 27 તારીખે બનાવ બન્યો છે. ગામના લોકો દ્વારા એ જ દિવસે પોલીસને ગુનેગારને સોંપવામાં આવ્યો.